नमस्कार बाळको, अपने आजना वीडियो में पाठ आठ हूँ तो मोटो थईश ते जोईशु। तो चालो भणीए। बाळको एक भोलू नामनो छोकरो हतो। ते तेना पप्पा साथे स्कूटर पर फरवा निकळ्यो। रस्ता में एक फुग्गा वेचवा वाळो देखाय छे। तेने जोईने भोलू कहे, पप्पा हूँ मोटो थईने फुग्गा वेचीश। फुगा वेचवानी केवी मजा आवे। रस्तामां एक स्कूल हती ने एक ट्राफिक पोलीस रोड पर पोतानुं काम करतो हतो। ते जोईने भोलू, पप्पा आने शुं कहेवाय? पप्पा कहे, बेटा आने ट्राफिक पोलीस कहेवाय। भोलू बोल्यो, पप्पा हूँ पण ट्राफिक पोलीस बनीश। पप्पा कहे, हा हो बेटा। पछी आगळ जता रस्ता में एक गोवाळ तेनी गायोने चारतो हतो। ते जोईने भोलू पप्पा ने कहे, पप्पा गायो चारवानी केवी मजा आवे? मारे तो मोटो थईने गोवाळ बनवू छे। ते सांभळीने भोलूना पप्पा हसिया। भोलू अने तेना पप्पा आगळ जता एमां एक सुथार लाकड़ाथी पोतानुं काम करतो हतो। तेने जोईने भोलू बोल्यो, पप्पा आने शू कहेवाय? पप्पा कहे, बेटा आने सुथार कहेवाय छे। ते लाकड़ामांथी नवी नवी वस्तुओ बनावे। तो भोलू कहे, पप्पा मारे तो सुथार बनवू छे, मारे पण नवू नवू शीखवू छे। पप्पा कहे, ए हा हो भाई। थोड़े दूर चालता एक लुहार ने जोयो। भोलू कहे, पप्पा आ कोण? पप्पा कहे, लुहार। भोलू कहे, हूँ तो लुहार बनीश, हथोड़ाथी लोढ़ू टीपवानी केवी मजा। भोलूना पप्पा पाछा हसवा लाग्या। एटलामां एक ड्राइवर कार पासे ऊभो हतो। भोलू, पप्पा आने शू कहे? तो पप्पा बोल्या, बेटा तेने ड्राइवर कहेवाय छे, तेनुं काम वाहनो चलावानुं होय छे। भोलू पाछो बोल्यो, वाह मने तो बहु गमे, હું મોટો થઈને ડ્રાઈવર બનીશ। ઉપર એક વિમાન જાતું, તે જોઈને ભોલું કહે, પપ્પા વિમાન ચલાવે તેને શું કહેવાય? પપ્પા કહે, પાયલોટ કહેવાય। ભોલું બોલ્યો, વાહ મને તો ઉપર ઉડવું બહુ ગમે, હું મોટો થઈને પાયલોટ બનીશ। ભોલું અને તેના પપ્પા આગળ ચાલ્યા। ત્યાં રસ્તામાં એક મોટી બધી હોસ્પિટલ હતી। તેને જોઈને ભોલું, આ શું છે? પપ્પા કહે, હોસ્પિટલ, તેમાં બધા ડોક્ટરો હોય, તે દર્દીઓને સાજા કરે છે। તે ભોલું કહે, પપ્પા મારે પણ ડોક્ટર બનવું છે। થોડે દૂર જતા એક દરજી છોકરાનું માપ લેતો હતો। ભોલું કહે, પપ્પા આ શું કરે છે? પપ્પા બોલ્યા, તે કપડાં સીવવાનું માપ લે છે અને કપડાં સીવે તેને દરજી કહેવાય। ભોલું કહે, મારે પણ દરજી બનવું છે। પપ્પા હસવા લાગ્યા। આગળ જતા એક કુંભાર માટલા બનાવતો હતો। તે જોઈને ભોલું બોલ્યો, પપ્પા આ માટીમાંથી શું કરે છે? પપ્પા કહે, તે માટલા બનાવે છે, તેને કુંભાર કહેવાય। ભોલું બોલ્યો, મારે પણ માટીમાંથી આવું બનાવવું છે, મારે પણ કુંભાર બનવું છે। ત્યાં બાજુમાં એક કડિયો કડિયા કામ કરતો હતો। તેને જોઈને ભોલું કહે, પપ્પા આ શું કરે છે? પપ્પા કહે, તેને કડિયો કહે છે, તે કડિયા કામ કરે છે। ભોલું કહે, વાહ મને પણ ગમે, હું મોટો થઈને તે જ બનીશ। થોડે દૂર જતા મોચી ચંપલનું કામ કરતો હતો। તે જોઈને ભોલું, પપ્પા આ શું કરે છે? પપ્પા બોલ્યા, આને મોચી કહેવાય છે, તે ચંપલ સાંધવાનું કામ કરે છે। ભોલું, હું મોટો થઈને મોચી બનીશ, મારા પાસે પણ બધા લોકો આવશે। ઘરની બાજુમાં એક વાણંદની દુકાન હતી। તેને જોઈને ભોલું કહે, પપ્પા આ શું કરે છે? પપ્પા કહે, તે વાણંદ છે, તે વાળ કાપવાનું કામ કરે। ભોલું કહે, મારે પણ વાળ કાપવા છે, મને આ કામ બહુ જ ગમે, હું મોટો થઈને વાણંદ બનીશ। ઘર પહોંચ્યા, મમ્મીએ બૂમ પાડી, બેટા ભોલું હાથ પગ ધોઈને જમી લે, ખાઈશ નહીં તો મોટો કેમ થઈશ?
ભોલું ખુશ થઈને બોલ્યો, પપ્પા ચાલો જમવા, હું તો જલ્દી જલ્દી મોટો થઈશ. બાળકો વાર્તા સાંભળીને મજા આવીને